કોર્પોરેશનની બજેટની સામાન્ય સભામાં આવાસ યોજનામાં પૂર્વ વિપક્ષ નેતાને કોંગ્રેસના કાઉન્સિલર સામે ભાજપના કાઉન્સિલરે આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો હતો. કોર્પોરેશનમાં મળેલી બજેટની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ ચંદ્રકાંત શ્રીવાસ્તવ કે જેઓ કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર છે અને પૂર્વ વિપક્ષી નેતા છે, ત્યારે વાડી વિસ્તારમાં ચંદ્રપ્રભા આવાસના મકાનોમાં ફાળવણી અંગે ભલામણ કે પ્રેશર કરવામાં આવી હોવાના સાથે સગા સંબંધીને ત્યાં મકાન આપવાના આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. જે આક્ષેપોના પગલે સભામાં એક સમયે સન્નાટો છવાઈ ગયો હતો. જે બાબતનો ખંડન કરવા તેમજ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોંગ્રેસના પક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ, અલકાબેન પટેલ, બાળુ સુર્વે સાથે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્રના માધ્યમથી સીબીઆઈ કે અન્ય કોઈપણ તપાસ એજન્સી પાસેથી તપાસ કરાવવા માટે માંગ કરી સત્ય બહાર લાવવા માંગ કરી હતી. આ સાથે તેઓએ પત્રમાં અન્ય પણ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ફાળવણી અંગે તપાસની માંગ કરી છે. આ અંગે તેઓએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મેં આ સુધી કોઈ રેકમેન્ડ કરી નથી અને ના કોઈ દિવસ એવી કોઈ ખોટી રેકમેન્ડ કરું છું. એ કહે છે કે મેં રેકમેન્ડ કરી છે તો બતાડે, અથવા મેં કોઈની ભલામણ એવી કરી હોય કે જેના લીધે કોર્પોરેશનને નુકસાન થતું હોય, એવી કોઈ ભલામણને કરી નથી. એટલે આવી આવાસોમાં તો હું કોઈ ભલામણ કરી જ નથી, અમારું સ્પષ્ટ શબ્દોમાં છે. અને એમની પાસે પુરાવા હોય તો ચોક્કસ મૂકે, પછી એની સીબીઆઈની તપાસ કરવી હોય, જે કરવી હોય આપણે કરવા માટે, એટલા જ માટે આવેદનપત્ર આપી રહ્યો છું. કારણ કે આ આવાસ યોજનાની અંદર મારો ભાઈ જે વખતે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હતો, ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રીને આજના માનનીય સન્માનનીય પ્રધાનમંત્રી જી આ ડ્રો કરેલો, એનો મતલબ એ થયો કે માનનીય સભાસદ શ્રી ડાયરેક્ટ પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. કારણ કે એમને જ્યારે ડ્રો કર્યું હોય તો અધિકારીઓ બધાની ચકાસણી કરી હશે, તો આવા ઘોટાળાની અંદર માનનીય પ્રધાનમંત્રીએ ડ્રો કર્યો કહેવાનો ભાવ અર્થ એ છે. અને એ તો હું ડભોઈમાં ચૂંટણી લડવા ગયો એટલા માટે બધા આક્ષેપો થઈ રહ્યા છે, અને આવા આક્ષેપોથી ડરતો નથી. આક્ષેપ કોઈ બી કરી શકે, પુરાવા લાવો. અને એટલા જ માટે મેં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે મુખ્યમંત્રી માનનીય સન્માનનીય પ્રધાનમંત્રી આજના એમને એમના શાસનમાં જેટલા પણ આવાસ બનાવ્યા હોય, એમાં જેટલા પણ સભાસદો હોય, ધારાસભ્ય હોય, કોઈ અધિકારી હોય, એ બધા લોકોએ જેણે જેણે ભલામણ કરી હોય અને જેટલા ડોક્યુમેન્ટ્સ હોય બધા બહાર કાઢો, અને એમાં દૂધ દૂધ મેં કોઈ જગ્યાએ આવી ખોટી રેકમેન્ડ કરી હોય એવો એક દાખલો લઈ આવો મારી પાસે. એટલે બદનામ કરવી જુદી વસ્તુ છે અને સાબિત કરવી જુદી વસ્તુ છે. અત્યારે તો શરૂઆત થઈ છે, કારણ કે સભાની એક મર્યાદા હતી, સભાની મર્યાદા એવી હતી કે એક સભાસદ બીજા સભાસદ ઉપર આક્ષેપ ના કરે. ને મારી 35 વર્ષની લાઈફની અંદર મેં કોઈ સભાસદ ઉપર આક્ષેપ નથી કર્યો અને કોઈ સભાસદને નીચે પડવા નથી દીધું. ભલે અધિકારી જે હોય સામે, એક પણ ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય ચાહે કોંગ્રેસનો હોય, કોઈ પણ સભાસદ ઉપર કોઈ અધિકારી હાવી થવા જાય તો મેં કોઈ દિવસ થવા નથી દીધું. મેં પાર્ટી પોલિટિક્સ બહાર નીકળીને વાત કરું છું. એટલે સવાલ એ છે કે ઉઠીને આક્ષેપ કરી દેવું એટલે બધા સહન કરી, હું તો સહન કરવાનું નથી. હવે એમને બે વખત કર્યું છે એટલે આ મારી શરૂઆત છે કે મેં સીબીઆઈની ઇન્કવાયરી માગી છે. અને મેં મેયરશ્રીને બી કહું છું કે એ બી ઇન્કવાયરી કરે અને દૂધ કા દૂધ પાણી કા પાણી કરી દે, એવી વાત છે.